વેલકમ મિત્રો, કેમ છો બધા? અને આજે હું બહુ બીમાર થઈ ગઈ છું એટલે ધીમું બોલું છું, તો એટલા માટે હું કમલેશભાઈ લોકો જોડે પણ ના ગઈ. અને એકચ્યુઅલી થોડું ગાડીનો પણ ઇસ્યુ હતો એટલા માટે તે લોકો ગયા છે દમણ, અને આજે અમારે જવાનું હતું દમણ તો હું નથી ગઈ અને હું ઘરે જ છું. સવારથી મેં ટોટલી આરામ જ કર્યો છે આજે, અને હવે અમે સાંજે 4 વાગે મારા નણંદ છે માંડવીથી આવેલા, એ રોકાયા છે, સ્પેશિયલી મારા માટે રોકાયેલા છે કેમકે હું જવાની એટલે, તો અમે બે શોપિંગ કરવા માટે આવ્યા છીએ. તો હવે હું તમને દેખાડું કે મેં શું શું શોપિંગ કરી છે. તે બસ નોર્મલી બધી વસ્તુ જે મારે પણ લઈ જવાની છે અને એમને પણ જોઈએ છે. બોલો, ખાલી હેલ્પ કરવાનું હતું, બોલવાનું નથી, ફોન પર છે. બસ આ બાજુ ખાંસી નહીં ખાવ. બોલો શું લીધું? બિલ્લી મોરાથી લિપસ્ટિક લઈ જાઓ છો? અમે માંડવીથી બધું મંગાવીએ, તમે બિલ્લી મોરાથી લઈ જાઓ. તમે કહો ને, પણ તમે આફ્રિકા સુધી બિલ્લી મોરાથી લઈ જાઓ તો અમે માંડવી કેમ નહીં લઈ જાય? શું લીધું બતાવો, ચાલો. લિપસ્ટિક ને લીવન સિલ્કી ને મેં પણ લઈ લીધી. બધાને બહાર નહીં ગમે, હું ઇન્ડિયાથી લઈ જાઉં છું કેમકે આ વોટરપ્રૂફ બહુ સારી આવે છે અહીંયાની. બધું લઈને હવે આવી ગયા છે અહીંયા ગુપ્તા હોસ્પિટલની બાજુમાં. એકચ્યુઅલી અમની માટે ઘરે નારિયેલ પાણી લઈ જવાનું છે, તો મને પણ મારા પણ ફેવરેટ જ છે, તો અમે વિચાર્યું કે અમે પણ એક એક નારિયેલ પાણી પી લઈએ. અને એ પણ આજે ઇન્ડિયાની બધી છેલ્લી મુમેન્ટો છે જે હું એન્જોય કરી રહી છું છેલ્લા લાસ્ટ 4 દિવસ, એટલા માટે મેં બધું જ કેપ્ચર કરવા માગું છું, એટલે મેં વ્લોગ સ્ટાર્ટ કર્યો. બાકી જનરલી હું ઘરે વ્લોગ નથી કરતી, પછી જ્યાં હું ટ્રાવેલિંગ કરું તો જ વ્લોગ કરું છું, પણ આજે મેં એ પણ સ્ટાર્ટ કરી દીધું. શું કહેવું, પાણીવાળા કહેજો. માંડવી લઈ જવાના તરો પર? માંડવીના અવની માટે લઈ જવાના, માંડવી નથી લઈ જવાના. કે તમે સ્પેશિયલી મારા માટે રોકાયા ને બિલ્લી મોરા 2 દિવસ? તમારા માટે રોકાયા, તમે જવાના ને સાઉથ. જુઓ, તમે જે કોઈ બ્લોગ જોતા હોય ને જોજો કેટલો નણંદ ભાભીનો પ્રેમ છે, આવો પ્રેમ તમે લોકો બી રાખજો બધા ભાભી પ્રત્યે ને નણંદ પ્રત્યે. કીધું ભાઈ 2-3 લઈ જવાના અને 2 અહીંયા પીવાના આપી દેજો. પાણીવાળા છે કે? ચકુરીની સાથે શોપિંગ કરીને ઘરે ગયા. પછી મને જૂનાગઢ અચાનક તેજસનો સડનલી ફોન આવી ગયો કે તેજસના એક મિત્ર છે, હું હમણાં મળાવીશ તમને, અલ્પેશ દેસાઈ, જેમને બિલ્લી મોરામાં તો બધા જ ઓળખે છે. એ તેજસના એટલા ખાસ એવા મિત્ર છે, નાનપણથી એમણે સ્કૂલ કોલેજ બધું સાથે કરી હતી. અને બહુ સારી વાત એ, ગર્વની વાત તો એ કે આજે પણ એ લોકો એટલા જ ખૂબ સરસ મિત્ર છે અને અમારે ફેમિલી ફ્રેન્ડ જેવું છે. તો ભલે મળવાનું ઓછું થાય ટાઈમ સંજોગો વસાતે, એમને પણ બિઝનેસ છે એટલા માટે, પણ આવા પ્રસંગોમાં અમે એક થઈ જતા હોય છે. તો હું જવાની આફ્રિકા એટલા માટે અમને સ્પેશિયલ આજે ડિનર રાખ્યું હતું, તો મને પણ ફોન આવ્યો એટલે હું ફટાફટ નવા ઘરે આવી ગઈ અને અમે રેડી થઈ ગયા અને અહીંયા આવ્યા છે ચીકલી જમવા માટે. તો આજે ડિનર એમના તરફથી છે, બીકોઝ હું જવાની છું એટલા માટે આ પાર્ટી છે, તો ડિનર કરવા આવ્યા છે. તો હું હમણાં મળાવીશ એમની સાથે પણ તમને, અને બસ હવે ડિનર કરીશું. તો ભલે હું કમલેશભાઈ લોકો સાથે આજે ના જઈ શકી, તમારો એક પ્રસંગ પણ થઈ ગયો અને મારી પાસે પણ ખૂબ જ ઓછો ટાઈમ છે 3 દિવસનો, તો એમાં આ બધું કરવાનું છે. તો આજે અમે અહીંયા ડિનર કરવા આવી ગયા છે ખોડિયાર કાઠિયાવાડીમાં, અને જે મારું ફેવરેટ છે. તો બસ હવે આજે ખોડિયાર કાઠિયાવાડીનું મારું છેલ્લું જમણ છે આ વર્ષ માટે, પછી તો નેક્સ્ટ યરમાં કદાચ મળશે. તો ચાલો આપણે જોઈએ, હવે અંદર જઈએ. ડિનર ફિનિશ થઈ ગયું અને મેં તમને કીધું હતું કે અલ્પેશભાઈ સાથે હું મળાવીશ અને વાત કરાવીશ, તો આપણે અલ્પેશભાઈના મોઢેથી પણ સાંભળીએ. ચાલો, કેવો તમારા યાર માટે 2 શબ્દ? હા, અને મારા માટે પણ મનીષાબેન અમારા ખૂબ જ રમૂજી અને ખૂબ જ ફૂડી છે, અને આજે આ અમારી ઇન્ડિયામાં ફિલહાલ તો આ છેલ્લું અમારું ડિનર છે આ વર્ષ માટે. આવતા વર્ષે આફ્રિકાથી જ્યારે આવશે, કે બીજા વર્ષે કે ગમે ત્યારે, ત્યારે ફરી પાછા ખાવા ભેગા થશું. ખૂબ મજા આવી ગઈ, અને એમના જ મોડે સાંભળેલું હતું કે આ જય ખોડિયાર કાઠિયાવાડી ખૂબ સારી હોટલ છે, ખૂબ સારું ખાવાનું પણ ખૂબ સારું હતું. તેજસ નાનપણથી સાથે છે, આજે પણ સાથે છે,
મારી ઉંમર હમણાં 47 રનિંગ છે. એ બહુ સારી વાત કહેવાય કે આટલા સ્કૂલ ને કોલેજ ના મિત્રો આજે પણ જોડે છે, બાકી આટલા વર્ષ 43 વર્ષથી. હા, એકચ્યુઅલી સંબંધ જ્યાં લાગણીનો હોય ત્યાં કોઈ દિવસે અંતર કે ઉંમર કે કશું કોઈ અસર કરતી નથી. તો જેમ કે તમે સાંભળ્યું એમના મોઢેથી, એ લોકો લંગોટિયા યાર કહેવાઈએ છે, સ્કૂલ અને કોલેજના ફ્રેન્ડ છે અને આજે પણ આટલી જ દોસ્તી છે. તો મેરેજ થઈ ગયા તો એમના કિડ્સ પણ છે, તો પણ દોસ્તીમાં કોઈ અંતર ભેદભાવ આવ્યો નથી. અને અમે એમની જોડે ઘણી જગ્યાએ ફરવા પણ જોડે જઈએ છીએ, જમવા ડિનર કરવા જઈએ. આજે હું સ્પેશિયલી આફ્રિકા જવાની છું એટલા માટે એમને ડિનર રાખ્યું હતું. તો ખૂબ આનંદ થયો મને પણ, અને થેન્ક યુ વ્લોગમાં જ બોલી રહ્યો, થેન્ક યુ અલ્પેશભાઈ એન્ડ ભાભી, એજીના નામે આખું બિલ્લીમોરા ઓળખે છે એમને. તો થેન્ક્સ ટુ એજીભાઈ અને ભાભી. તો ચાલો આપણે વ્લોગને જોઈએ, કન્ટિન્યુ કરીએ. આ તો અહીંયા જ વ્લોગને ફિનિશ કરી દઈશ અને મળીશું નવા વ્લોગમાં, કેમ કે ઘરે જઈને હવે કોઈ કામ છે નથી. આ ડિનર પટી ગયું અને અમે હવે જવાના છે પાછા કમલેશભાઈને મળવા માટે. તો અહીંયા ચીખલી તેજલબેનના ઘરે જઈશું, બિકોઝ આજે મારાથી દમણ નહોતું જવાયું એમના સાથે એટલા માટે. તો હમણાં એ લોકો દમણથી આવી ગયા છે, વલસાડ પહોંચી ગયા છે, ફોન આવી ગયો છે. તો હમણાં અમે ઘરે જઈશું, ગાડી લઈશું અને ફરી એમને મળવા માટે ચીખલી આવવાના છે, કેમકે કાલે અર્લી મોર્નિંગ એ લોકો નીકળી જવાના છે મોરબી જવા માટે. તો હમણાં મળવું બહુ જરૂરી છે એટલે હજુ એ મુલાકાત થશે એવું આજ બ્લોગમાં કન્ટિન્યુ કરીશ. તો તમે જોતા રહેજો. ચાલો આપણે જઈશું કમલેશભાઈને મળવા માટે અને બાય બાય પણ કરી દઈએ, કેમકે હવે એમને પણ નેક્સ્ટ યર જ મળશે એટલા માટે. તો જોતા રહેજો તમે. ચાલો કમલેશભાઈ અંધારામાં તમે ફ્લેશ ઓન કરજો ને તો જ દેખાશે મને. દેખાતો છે આપણે, બસ આવું જ સારું. કેવું લાગ્યું તમને, મજા આવી? બહુ મજા આવી. આપણે જલ્દીથી મળીશું ને, આફ્રિકામાં મળશું. હા, તમારા મોઢામાં ઘી શક્કર, આપણે આફ્રિકામાં મળીશું જલ્દીથી. હા, ચાલો તો પછી મળીએ આપણે. હવે અમે પણ નીકળીએ. ભાભી તમને કેવું લાગ્યું? આભાર ની, આપણો પ્રેમ ભાવ છે અને હજુ તો બધું બહુ બાકી છે ફરવાનું. આપણે તમારો બહુ સાથ સહકાર મેળવો અમને, અને હજુ તો આપણે 2024 માં 2025 માં હું આવીશ જયારે મોરબીમાં આવજો. મોરબીમાં આવીશું, અમને પણ લાભ દેજો. હા, ત્યાં પણ ફરશો, ફરી તમે અહીંયા આવશો. સાપુતારા બાકી છે, ગોવા બાકી છે, બધું બાકી છે ને. હા, આપણું ઘણું બધું બાકી છે હજુ, એટલે મોરબીથી પેનલ ચાલુ થઈ હતી તમારી. બિલ્લીમોરા, અંભેટા, આહવા, ડાંગ, વલસાડ, તિથલ, દમણ, દીપ્તિબેનનું ઉંબાડિયું બધું એન્જોય કર્યું. દમણ ના બોલી શકો હું નહોતી, તમે તો ગયા હતા ને. પણ મારા ભાગનું તમે એન્જોય કર્યું ને. પણ ચાલે ચાલે ને, ચાલો ફરી આપણે જલ્દી જ મળીશું. ચોક્કસથી તમે સાચવીને જજો. યુ ટુ, ચાલો આવજો. બાય, બોલી દે. ત્યાં તો મને બહુ જ મિસ કરી હે ને, દમણમાં મિસ કર્યું ને. લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો.